પરંતુ આપણે જે વાત કરવાના છીએ એ રાજનીતિની છે એ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીની છે જેના પર માત્ર દેશની જ નહીં પરંતુ દુનિયા આખીની નજર છે કારણ કે આયામો પરિમાણો જ કંઈક એવા સ્થાપિત થયા છે એક તરફ ભારતીય જનતા પાર્ટી આ વખતે હેટ્રિક મારવાની આશા સાથે તડામાર તૈયારીઓ કરી રહી છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને માત આપવા માટે વિપક્ષ ભેગો થઈ રહ્યો છે ગઠબંધનનું નામ ઇન્ડિયા આપવામાં આવ્યું છે હવે આજે કેટલાક નેતાઓએ આજે કેટલીક રાજનીતિની એવી ઘટનાઓ સામે આવી છે એવા સમાચાર સામે આવ્યા છે કે જેના પર આપણે ચર્ચા કરીશું જેના પર આપણે વિગતવાર વાત કરીશું પરંતુ સૌથી પહેલા શરૂઆત કરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કે જેમણે પહેલી ભારત જોડો યાત્રા કરી હતી કન્યાકુમારીથી કશ્મીર સુધીની ઘણા બધા રાજ્યોને આવડતી આ યાત્રા હતી અને જે રીતે કોંગ્રેસે દાવો કર્યો કે આ યાત્રા સફળ પણ રહી હતી કારણ કે રાહુલ ગાંધીએ અલગ અલગ ક્ષેત્રોમાં ફરીને અલગ અલગ રાજ્યોમાં ફરીને ઘણા બધા લોકો સાથે કનેક્ટ થવાની કોશિશ કરી હતી અને લોકોના પ્રશ્નોને સાંભળ્યા હતા એ યાત્રા હતી ભારત જોડો યાત્રા એમનું એવું કહેવું હતું કે ભારતીય જનતા પાર્ટી એ ભારતને તોડનારી પાર્ટી છે અને એટલા માટે અમે ભારત જોડો ન્યાય યાત્રા ભારત જોડો યાત્રા કરી રહ્યા છીએ અને બીજી હવે જે યાત્રાની શરૂઆત મણિપુરથી થવાની છે આ યાત્રા જે થઈ ગઈ છે આજથી આ યાત્રા છે ભારત જોડો નામ આપવામાં આવ્યું છે ન્યાય યાત્રા અને કહેવામાં આવ્યું છે કે આ સામેની યાત્રા હશે આ દેશભરના એકસો દસ જિલ્લામાંથી પસાર થશે છ હજાર પાંચસો કિલોમીટર અંતર કાપીને રાહુલ ગાંધી લોકપ્રશ્નો સાંભળશે ગુજરાતના સાત જિલ્લામાંથી ભારત જોડો યાત્રા નીકળવાની છે ગુજરાતમાં પણ આ યાત્રા પસાર થવાની છે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ચારસો પિસ્તાળીસ કિલોમીટર કવર કરશે અને વીસ માર્ચે આ યાત્રાનું સમાપન મુંબઈમાં થશે હવે આ યાત્રા કેટલી સફળ થાય છે કે કેટલી નહીં એ જોવાનું રહેશે પરંતુ આ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને લોકસભાની ચૂંટણી પહેલા આ યાત્રાને લઈને ઘણી ચર્ચાઓ પણ થઈ શકે છે હવે બીજા મુદ્દાની આપણે વાત કરીશું આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ ત્યારે બીજો મુદ્દો એ છે કે લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ જીતીન પ્રસાદ જે કોંગ્રેસના યુવા નેતા હતા તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને હવે મિલિંદ દેવરા જેમના પિતા મુરલી દેવરા પણ કોંગ્રેસના કદ્દાવર નેતા હતા અને મિલિંદ દેવરા કે જેઓ પણ મંત્રી રહી ચૂક્યા છે કેન્દ્રીય મંત્રી તેમણે પણ

मैं क्या कह सकता है कुछ दिन पहले नागपुर में उनसे मुलाकात हुई थी अच्छे अच्छे बात भी हुआ था आपस में मतलब एक्सचेंज ऑफ व्यूज भी हुई थी उनके बारे में हम सही सलामत है या नहीं पूछा खैरियत पूछे गए उन्होंने भी मेरे खैरियत पूछी पहले हमारा मंत्री थे चुनाव जीते थे कांग्रेस पार्टी के एम पी थे तो अभी गए तो भाई क्या कह सकते उनको पूछे ना क्यों गए हो कांग्रेस ने उनको क्या कुछ नहीं दिया कि आज जाने की उनको नौ बता गई ये उनका पूछिए मुझे पूछने में क्या फायदा आपको कि आप पार्टी के अंदर मिनिस्ट्री भी रहे आपके उनके पिता ने भी हमेशा पार्टी के अंदर रहे और जब उनको जरूरत है पार्टी को उनकी जरूरत है और उतार चढ़ाव हर पार्टी में आते हैं तो मैं मैं समझता हूँ कि जो भी उनने कदम जो उठाया है वो बहुत दुर्भाग्यपूर्ण है અને આ રાષ્ટ્રીય રાજનીતિની વાત નથી ગુજરાતમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજકીય વ્યંગની રમઝટ બોલાવી છે અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું

લોકસભાની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો પતંગ હંમેશા ટોપ પર ઉડવાનો જ છે ચોક્કસ અમે પેજ કાપશું જ કાપશું ઘમંડિયા અને કોંગ્રેસ પાર્ટીના પેજ કાપીને ટોપ ઉપર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો પતંગ ચગી ચારસો કે પાર ભારતીય જનતા પાર્ટીનું લોકસભામાં કમળ જીતીને જવાનું છે અને એવું નથી કે માત્ર સત્તા પક્ષ તરફથી જ આ નિવેદનો સામે આવી રહ્યા છે વિપક્ષમાંથી એક એવો ચહેરો કે જેના નિવેદનો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ગેનીબેન પણ સાંભળી લઈએ પતંગ એ એ કોણ કાપી જાય પાછળથી ખબર પડે કે આ લોકોએ કાપ્યો છે જે માહિર હોય અને જેને ઉક પતંગ ચગાવતા આવડતું હોય એ અનેકના પતંગો કાપી શકે છે એવા લોકોને દેશના અને રાજ્યના હિતમાં પતંગ કાપવાનો ચાન્સ મળે કે જે કુશળ હોય અને એની અંદર એની ખેલદિલીની ભાવના હોય મોટા લોકો અને પ્રશાસનના માધ્યમથી ખેલદિલીની ભાવના એ સમગ્ર તમામ ધર્મોને સમાજોને આપવાની હોય છે અને એ ખેલદિલની ભાવના આપ સૌના જાહેર જીવનના લોકોમાં આવે અને એની પ્રેરણા લોકો સુધી પહોંચવી પડે એ જ આજના દિવસે ભગવાન પરમાત્માને અને ચર્ચા કરીશું આપણી સાથે કોંગ્રેસમાંથી પાર્થિવરાજ કઠવાડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર જોડાઈ ગયા છે આ બંનેનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં સૌથી પહેલાં શૈલેષભાઈ આપનાથી શરૂઆત કરીએ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની આ શરૂઆત કરી છે પરંતુ ગેની બેને જે છેલ્લું કીધું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જે માહિર હોય છે તે લોકોની પતંગ નથી કપાતી અને જેની વારંવાર પતંગ કપાય એને શીખવાની જરૂર હોય છે પરંતુ વિજય રૂપાણી રંજન ભટ્ટ આ બધાએ જે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો પતંગ અત્યારે આસમાને ઉડી રહ્યો છે તો આપને લાગે છે કે આ આશા છે કે પછી આ અભિમાન છે અમે સત્તાને જવાબદારી સમજીએ છીએ સેવા સમજીએ છીએ અમે કોઈ અહમમાં રચતા નથી જે રીતે વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ દેશ માટે કામ કર્યું છે અને ડબલ એન્જિનની સરકારે જે પ્રકારે કામ કર્યું છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય મેક ઇન ઇન્ડિયા હોય એ મેડ ઇન ઇન્ડિયા હોય કે એ રામ મંદિરની વાત હોય ત્રણસો સિત્તેરની કલમની વાત હોય કે ત્રણ તલાકની વાત હોય અસંખ્ય કામો અમે કર્યા છે ને એ કામનું અમારી પાસે ભાથું છે એ એંસી કરોડ લોકોને મફત અનાજની વાત હોય કે એ કદાચ વીસ કરોડ લોકોનું આયુષ્યમાન કાર્ડ કઢાવવાની વાત હોય કે કોઈપણ યોજનાની વાત હોય યોજનાના કારણે અને લોકોના ઘર સુધી છેવાડાના લોકો સુધી અમે પોચા કોંગ્રેસ છે એ જ રહી છે એ કુંવરજીભાઈ બાવળીયા શા માટે કોંગ્રેસ છોડી જેવી કાકડીયા શા માટે કોંગ્રેસ છોડી માટે કોંગ્રેસ છોડી મંગળજી ગાવિત હોય જીતુભાઈ ચૌધરી હોય પરસોત્તમ સાબરિયા અલ્પેશ ઠાકોર એ હાર્દિક પટેલ હોય બ્રિજેશ મેરજા હોય કે પ્રવીણ મારુ હોય કે આશાબેન પટેલ હોય કે ધવલસિંહ ઝાલા હોય અસંખ્ય નામોની વણજાર છે હમણાં

આજે જેટલા નામ બોલ્યા ક્યાંક એમને મંત્રી બનાવવા પડ્યા ક્યાંક ને ક્યાંક એ લોકોને લાલચ આપી ક્યાંક કોકને મંત્રી કોક ને કોક સારા હોદ્દા અને આ પ્રમાણે આપવા પડ્યા અને શૈલેષભાઈ જેવા કાર્યકર્તાઓને હજી પણ એમના વખાણ કરવા પડે છે જો ભારતીય જનતા પાર્ટી પાસે આટલા બધા વિશ્વમાં સૌથી મોટી પાર્ટી હોય અને આટલા બધા કાર્યકર્તા હોય તો કોંગ્રેસમાંથી

કે કે મારો સવાલ એ હતો ગેનીબેન એવું કહ્યું જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે એટલે આ તો આપના પક્ષ પર સીધું એમણે કહ્યું છે આપના જ નેતા છે તો ખરેખર આપને લાગે છે કે પતંગ કપાઈ રહી છે વારંવાર તો હવે શીખવું જ પડે એવું છે કોઈ વિકલ્પ જ નથી

પતંગ લૂંટવા અને દોરી તોડીને પતંગ તોડી લેવો આ પ્રકારની જે ઘટના હોય છે એ અલગ હોય છે ભારતીય જનતા પાર્ટી નૈતિકતાને નેવે મૂકી ઉડતા પતંગની દોરી કાપી નાખવી ઈડી સીબીઆઈથી અથવા તો અથવા તો પતંગ તોડી લેવો લંગસિયા નાખવા આ પ્રકારની માનસિકતા બીજેપી દ્વારા આપણે વારંવાર શામ દંડ ભેદના માધ્યમથી જોઈ છે

કે રાજનીતિમાં આજે ઉત્તરાયણનો દિવસ છે અને ત્યારે ગેનીબેન ઠાકોર ખૂબ કસાયેલા અને ઘડાયેલા નેતા છે એમણે જે કહ્યું ને એ તમામ કોંગ્રેસના લોકોએ જાણવું જોઈએ એમણે એમ કહ્યું કે આપણી પતંગ ખૂબ કપાય છે તો આપણી પતંગના કાના કોણ બાંધે છે એમાં ક્યાંય ઢીલા છે આપણી પતંગ જે ચકે છે એમાં ફિરકી પકડવા વાળા ખૂબ નબળા છે આપણી દોરી નબળી છે આપણે જે બાજુ પવન છે એ પવનની દિશામાં વા આમ વાય છે પતંગ આમ ઉડાડો છો આ બધી જ બાબતોના કારણે ખુબ સારી વાત કરી છે કે કોંગ્રેસ નો પતંગ એટલે કપાય છે કે વારંવાર કપાય છે એટલા માટે કે ક્યાંક ને ક્યાંક નબળાઈ છે આ નબળાઈની સામે જો તમારા છોકરા કેમ ઘરની બહાર જતા રહી છે તમારા છોકરા કોકના ઘરે કેમ જાય છે તમારા છોકરાને રખડતા તમે કેમ મૂકો છો કારણ કે તમારા ઘરમાં પરિવારવાદ છે જવાબ સાંભળી લઈએ પાર્થિવરાજ જે પહેલા આખી યંગ બ્રિગેડ ના આપણે નામ સંભળાવ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા એના પહેલા હિમતા બિસ્વા શર્મા

ભાજપમાં ગયા ત્યારે એમને પરિવારવાદ નથી દેખાતો આજે દેવરાય પાર્ટી છોડીને શિવસેનામાં ગયા તો એમના ગ્રુપમાં ગયા તો ત્યારે નહીં દેખાય જૂથવાદ પરિવારવાદ અને જે જૂથવાદ વાત કરે છે આપણે અમિતભાઈ ને આનંદીબેનના જૂથને ક્યાં નથી જોયું પણ બીજી વાત જે અત્યારે જે ચિંતા કરે છે ને શૈલેષભાઈ કરે છે શૈલેષભાઈ કોંગ્રેસ પક્ષની એટલા માટે કરે છે કે અમારા છોકરાઓ ત્યાં પહોંચીને એમના સાહેબ બની રહ્યા છે એમના નેતા બની રહ્યા છે અને એ લોકોને હજી ત્યાં

સવાલ શૈલી ભાઈ હતી શું થયું એ બાજુમાં રાખી કોની પતંગ ચગાશે ને કોની કપાશે ચકશે ને કપાશે શું લાગે છે જો ભારતીય જનતા પાર્ટી એમાં અમારું જે પતંગ ની જેને દોરી પકડી છે

ગુજરાતની અને દેશની જનતા નક્કી કરશે કે આ દેશનું સુકાન કોને આપવું છે આ ભાજપનું અહંકાર બોલી રહ્યું છે કે પાંચ લાખ થી વધારે જીતશું આટલી સીટો જીતશું એ નક્કી કરવાનો અધિકાર જો કોઈને હોય તો એ ગુજરાત અને દેશની જનતાને છે જ્યોતિષ બનીને કે બીજી કોઈ રીતે આ પ્રકારની વાતો કરી અને લોકોને ભરમાવવાનો પ્રયત્ન ન કરશો પણ સ્પષ્ટપણે માનીએ છે કે આ દેશમાં બેરોજગારી

અને કોનો પતંગ ચગાવ ચગશે કોનો કપાશે આખરે એ ડોર જનતાના હાથમાં છે જનતા જનાર્દન છે જનતા નક્કી કરશે પરંતુ ત્યાં સુધી બંને પક્ષો એ મહેનત કરવી જ પડશે